नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू डेल्टा ऑनलाइन एजुकेशन। ऑनलाइन एजुकेशन में आप बधाने स्वागत है। विद्यार्थी मित्रों, आपणे अत्यारे धोरण 10 नी अंदर स्टैंडर्ड 10 नी अंदर टेक्स्टबुक नो अभ्यास करी रह्या छे। आ टेक्स्टबुक ना अभ्यास नी अंदर આપણે યુનિટ વનના જે ત્રણ ભાગ છે આપણે ખબર છે કે કયા ત્રણ ભાગ છે, તો એનો જે પહેલો ભાગ હતો એનું નામ હતું ટ્રેક્સ ટુ તાજનગર, બીજો જે ભાગ હતો એનું શું નામ હતું તો કે સીતાપુર ફ્લાઇટ, ત્રીજો જે ભાગ આપણે અભ્યાસ કર્યો એનું શું નામ છે તો કે પલ્લકર્સ પબ્લિક લાઇબ્રેરી। આવા જે ત્રણ ભાગ આપણે અભ્યાસ કર્યો છે, આ ત્રણ ભાગો છે। આ ત્રણે ત્રણ ભાગોની અંદર આપણે દરેકના એક એક રીડ વાઇઝ આપણે એમનો અભ્યાસ કર્યો છે। આ રીડને આપણે સમજ્યા છીએ। આ જેટલા રીડ આપેલા છે દોસ્તો, આ ત્રણ રીડમાંથી કોઈ પણ રીડ એક્ઝામની અંદર પૂછાશે દોસ્તો, 110% પૂછાશે। 100% પૂછાવાની સંભાવના છે। કાં તો પેરેગ્રાફ આવશે, જો પેરેગ્રાફ ના આવે તો ક્વેશ્ચન શોર્ટ નોટ આવશે, જો શોર્ટ નોટ ના આવી તો એના ટ્રુ ફોલ્સ આવશે। ત્રણમાંથી કોઈ પણ સંભાવના છે દોસ્તો। લાસ્ટ યર એક્ઝામની અંદર આમનો જે એક આજે યુનિટનો વનનો રીડ થ્રી છે ને, જે પલ્લકર્સ પબ્લિક લાઇબ્રેરી, આ પલ્લકડ લાઇબ્રેરી વિશેની શોર્ટ નોટ એક્ઝામની અંદર પૂછાયેલી હતી દોસ્તો લાસ્ટ યર। એટલે શોર્ટ નોટના વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સ છે। જે વિદ્યાર્થી 90 સુધી પહોંચવાની તમન્ના છે એમને આનો અભ્યાસ ડિટેલથી કરવો પડશે અને ગંભીરતાથી સમજવી પડશે। આપણે એક પેરેગ્રાફની સમજૂતી મેળવી હતી લાસ્ટ લેક્ચરની અંદર, હવે આ લેક્ચરની અંદર આપણે આગળના પેરેગ્રાફની સમજૂતી લઈએ। પેરેગ્રાફ લખી લો પહેલા, ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ, ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ
चाइल्ड केयर और द आर्ट्स एंड फॉर वुमन टू एंड फॉर वुमन टू गेट हेल्प इन गेट हेल्प इन मैनेजिंग फैमिली कॉन्फ्लिक्ट्स मैनेजिंग फैमिली कॉन्फ्लिक्ट्स लीगल डिस्प्यूट्स लीगल डिस्प्यूट्स एंड प्रोफेशनल प्रॉब्लम्स एंड प्रोफेशनल प्रॉब्लम्स बे पेरेग्राफ है जो आनी अंदर द सेक्रेटरी ऑफ द लाइब्रेरी अपना यूनिटनी लास्ट लाइनो जो है द सेक्रेटरी ऑफ द लाइब्रेरी द सेक्रेटरी ऑफ द लाइब्रेरी पॉइंटेड आउट दैट pointed out that through reading woman would realize Woman would realize their own strength, their own strength, and forge a unity. આવી રીતે આપણો પેરેગ્રાફ આપેલો છે. આપણો જે પેરેગ્રાફ છે એ આ છે. સૌથી પહેલાં સમજાવી દઉં તમને, ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. આ જે લાઇબ્રેરી છે એ સેના માટેની હતી? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ માટેની છે. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, ઘરનું ઇકોનોમિક, ઘરનું બજેટ કેમ જાળવવું, આર્થિક રીતે ઘરનો વ્યવહાર કેમ કરવો, અગત્યની વસ્તુ. હવે લેડીઝ ઘરના વ્યવહાર કેમ કરતી હોય આપણે બધાને ખબર છે, કેટલો સરસ રીતે ચલાવતી હોય છે. 40 રૂપિયાનું બકાલનું લીધું હોય તો એમાં 5 રૂપિયાની કટકી કરી લેતી હોય છે. એ લેડીઝ જ કરી શકે, આપણે ના કરી શકીએ દોસ્તો. ઓર ગાર્ડનિંગ, બાગકામ, ચાઇલ્ડ કેર, બાળકોની સાર સંભાળ, ઓર ધ આર્ટ્સ, કલાઓ, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ. અને આ જે સ્ત્રીઓ છે એ જે કૌટુંબિક જે ઝઘડાઓ થાય છે, નાના મોટા ઝઘડાઓ થતા હોય છે, એનું કેવી રીતે મેનેજ કરવું, એના માટે થઈ લીગલ ડિસ્પ્યુટ્સ, તકરારો નાની નાની, એન્ડ લીગલ યાની કાયદાકીય, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યવસાયિક કોઈ ધંધાકીય કંઈ સમસ્યા હોય તો એના નિવારણ માટે થઈને આ હેલ્પ કરે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ
आज लाइब्रेरी सेक्रेटरी है ये पॉइंट आउट करूँ ने नोट करूँ रीडिंग रीडिंग थ्रू रीडिंग वाँचवा थी वुमन वुड रियलाइज देर ओवन स्ट्रेन्थ मने पोतानी ताकत पोतानी शक्ति जे छे एनो अनुभव थाय एन फोर्ज यूनिटी अने आ जे स्त्रीओ छे ई एक थशे यूनिटी बनशे एमनी एक थशे दोस्तों आ ताकत एमनी ऊभी थशे स्त्री छे ने ई जनरली जोवन कीड़ी जेम जोड़े दूई स्त्री आपणे ગામડાની અંદર સાંજે ડેરીએ દૂધ ભરવા જતી હોય ત્યારે રસ્તામાં મળે તો કેટલી વાતો કરવી પુરુષે મકોડા જેવું કામ છે યાદ આવડે ગમે ત્યાં ગોથા ખારા ખાતા જતા હોય ક્રાઉડની અંદર બહુ ઓછા હોય સ્ત્રીઓ તરફ મોકો મળે તરફ ભેગી થઈ જાય અને મહેનત કરી લે છે જનરલી એવું છે હું તમને પહેલાંના સમયની વાત કરું છું દોસ્તો કે સ્ત્રીઓએ સાંજ પડે એટલે ઘરની બહાર જવું નહીં પછી સ્ત્રીઓએ અમુક જગ્યાએ તો સાવ મનાઈ જ છે સ્ત્રીઓને આપણે ત્યાં એક રિવાજ છે દોસ્તો માણસના મૃત્યુ પછી શમશાન ગૃહે જ્યારે લઈ જવામાં આવે છે એમની નનામી કાઢવામાં આવે ત્યારે શમશાને સ્ત્રીઓને જવાનું જ ના એ મનાઈ છે આ નિયમ છે આપણે ત્યાં રૂલ છે પ્રથા છે ઘણી બધી પ્રથાઓમાં ભારત દેશ જીવે છે અને એટલે જ આપણે આપણો દેશ છે એ સંસ્કૃતિને વરેલો દેશ છે માનવતાને વરેલો દેશ છે મર્યાદાને વરેલો દેશ છે દોસ્તો આ દેશમાં ખૂબ મોટી મર્યાદા છે અને મર્યાદાથી જ ચાલે છે આ દેશ તો આ જે પલકટ પબ્લિક લાઇબ્રેરી છે એ સરસ મજાની સ્ત્રીઓનું જે જ્ઞાન છે નોલેજ છે એમના માટેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે જોઈએ આના પ્રશ્ન શું કહે છે પ્રશ્ન નંબર વન વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ What did the secretary point out? What did the secretary point out? Question number one. શું બને છે જવાબ જોઈએ પહેલી વસ્તુ મેં તમને વારે વારે કીધી છે અને હજી કહું છું કે ડીડથી પ્રશ્ન છે આપણને ખબર છે કે ડીડ શેમ આવે છે તો કે મેં ગઈકાલે સમજાવ્યું તમને કે સાદો ભૂતકાળ નામનો જે કાળ છે આ કાળનું બંધારણ આપણે સમજવું પડે ફરી પાછું સમજાવું છું જો આની જે હકારની વાક્ય રચના બને છે સાદા ભૂતકાળની હકારની આવી વાક્ય રચના બને છે કે સૌથી પહેલાં કોણ હોય છે તો કે કર્તા હોય છે પછી કોણ છે તો કે વી ટુ પછી કર્મ આની જે નકારની વાક્ય રચના બને છે એ આવી બને છે કર્તા પછી ડીડ પછી નોટ ક્રિયાપદનું વી વન યાની મોઢું અને કર્મ પ્લસ અન્ય શબ્દ અને જે પ્રશ્નાર્થની વાક્ય રચના બને છે એ આવી બને છે સૌથી પહેલાં શું લેવામાં આવે છે તો કે ડીડ પછી કર્તા લેવામાં આવે છે પછી વી વન પછી કર્મ પછી અન્ય શબ્દ અને પ્રશ્નાર્થી હવે જે આપણી જે રચના આવી છે એ ડીડવાળી રચના છે આ ડીડવાળી રચના છે આ ડીડ પછી કર્તા સેક્રેટરી છે વી વન પોઈન્ટ છે તો એનો જવાબ આપણે હકારમાં જઈએ તો કર્તા અને વી ટુ આવે છે વી ટુ એટલે ક્રિયાપદને આપણે શું કરવું પડશે તો કે આપણું જે ક્રિયાપદ આવશે
आ क्रियापद ने अपने भूतकाल नु रूप करव पड़े दोस्तों। आज काल से ही बतावे छे। दीड थी प्रश्न होय અને એમાં ડીડમાં નો જો પ્રશ્નાર્થ નકાર પણ હોઈ શકે પણ જનરલી બહુ ઓછી સંભાવના એની પ્રશ્નાર્થ સાથે નકાર હોય તો એને હકારમાં જાઓ એટલે સૌથી પહેલું કામ કરતાનું નિયમ મુજબ જો આપણે આવડતું હોય તો કરતા કોણ છે તો કે દશેક રેતાળી હા ભલે દશેક રેતાળી હવે પોઈન્ટ છે તો પોઈન્ટને આપણે ભૂતકાળનું રૂપ કરીએ તો શું થશે તો કે પોઈન્ટેડ આઉટ હવે આપણો જે જવાબ છે એ ધેટથી જોડીને લખવાનો થશે શેનાથી જોડીને તો કે ધેટથી જોડીને થાય ધેટ થ્રુ રીડિંગ જો આ રીતે છેલ્લું વિચાર વુમન વુડ રિયલાઇઝ ધેર ઓવન સ્ટ્રેન્થ વુમન વુડ realize their own strength and forth a unity મળી ગયો જવાબ ખાસ જ્યારે પ્રશ્ન જવાબ લખવાના થાય પ્રશ્ન જવાબ જ્યારે તમે લખો ત્યારે તમારે કાળનું ધ્યાન રાખવાનું છે દોસ્તો વોટ ડી ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ સેક્રેટરીએ શું પોઈન્ટ આઉટ કર્યું આ છેલી લાઈન આપણી છે પોઈન્ટ આઉટ ધેટ થ્રુ રીડિંગ વાંચન દ્વારા હુમન હુડ રિયલાઇઝ ધેર ઓવન સ્ટ્રેન્થ એન્ડ ફોર્સ અ યુનિટી સ્ત્રીઓને પોતાની તાકાતનો અનુભવ થશે અને એક એકઠી થશે એક પ્લેટફોર્મ પર આવશે મતલબ જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન શું કહે છે હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ અ વુમન હાઉ ડઝ ધ લાઇબ્રેરી હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન હવે જો શેનાથી પ્રશ્ન છે તો કે પ્રશ્ન ડઝથી છે હવે ડઝ શેમાં આવશે તો કે વર્તમાન કાળમાં આવશે ડુ ડઝવાળી રચના આપણને બધાને યાદ જ છે ડુ ડઝવાળી રચના એટલે શું થશે તો કે એ કયો કાળ આવશે તો કે સાદો વર્તમાન કાળ આવે સાદા વર્તમાન કાળની જે હકાર રચના છે આ હકાર રચનામાં કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ પછી શું આવે તો કે કર્મ આવે અને પછી શું આવે તો કે અન્ય શબ્દ આવે છે નકારની અંદર શું બને છે તો કે નકારની અંદર સૌથી પહેલાં કરતા આવે છે પછી શું આવે છે તો કે ડુ અને ડઝ આવે છે પછી શું આવે છે તો કે વી વન આવે પછી શું આવે તો કે કર્મ આવે પછી અન્ય શબ્દ અને પ્રશ્નાર્થની અંદર શું થશે તો કે ડુ અથવા ડઝ પછી શું આવશે તો કે કરતા આવશે પછી વી વન પછી કર્મ પછી અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન હવે આ રીતે રચના બને છે હવે જો હાઉ ડઝ ડઝથી પ્રશ્ન છે તો એને હકારમાં લઈ જાય તો કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એસ કેસ મેં તમને કીધું છે ડઝ હોય એટલે ક્રિયાપદને એસ કેસ લગાડવાનું જ હોય ડઝ ત્યારે જ આવે કે અહીંયા કરતા છે એ ત્રીજો પુરુષ એક વચન જ હોય તો જવાબ શું બનશે આપણો પહેલાં એ જોઈએ The library help નું શું થઈ જશે helps
आप ग्रामेटिकली बंधारण बनी गए तो लाइब्रेरी हेल्प्स ह्यूमन टू मैनेज फैमिली कॉन्फ्लिक्ट्स लीगल डिस्प्यूट एंड प्रोफेशनल प्रॉब्लम्स क्लियर। आ रीते तमे स्टेप बाय स्टेप चालो, ग्रामेटिकली आपणी भूल क्यां रही न जाए एनो जो तमे ख्याल राखता जाओ। आजे बे काळ छे, सादो भूतकाळ अने सादो वर्तमान काळ आपणा माटे खूब अगत्यनो बने छे दोस्तों। બેની રચના ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર આ બે કાળથી પ્રશ્ન ખૂબ હશે। આગળ હવે જે પ્રશ્ન હું તમને આપવા જઈ રહ્યો છું એ તમારે હોમવર્કમાં લખવાના છે, હોમવર્કના પ્રશ્નો છે દોસ્તો। क्वेश्चन नंबर वन जो प्रश्न आपू ये बदा होमवर्क में, वॉट काइंड ऑफ वर्कशॉप्स आर कंडक्टेड इन द लाइब्रेरी, कंडक्टेड इन द लाइब्रेरी। क्वेश्चन नंबर वन, व्हाट काइंड ऑफ वर्कशॉप्स आर कंडक्टेड इन द लाइब्रेरी। नेक्स्ट क्वेश्चन नंबर टू जो है, What has the women's unit planned? જે વુમન યુનિટ બન્યો હતો એની યોજના શું છે? नेक्स्ट नंबर थ्री, हाउ विल द बुक्स हेल्प वुमन, हाउ विल द बुक्स हेल्प वुमन। नेक्स्ट क्वेश्चन नंबर चार जो है, शू कहे छे, What does the library stand as? Question number 4. Last question to you. How does the library
How does the library encourage women empowerment? Woman empowerment. तो विद्यार्थी मित्रों, अहीं आपड़ा जे यूनिट वन छे टेक्स्टबुक नो ये कम्प्लीटली पूर्ण करिए छे। आज पांच प्रश्न छे ये तमने होमवर्क में आप्या छे, खास इन लख दू, ना आवड़े तो जणावजो कि प्रश्न केवी रीते लखवो, न समझाय प्रश्न न समझाय तो भी जणावजो। मळीए नेक्स्ट लेक्चरनी अंदर नवा यूनिट साथे।